મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે આજે વિશ્વ યોગ દિને સમગ્ર ગુજરાતમાં કોવિડ વેક્સિનેશનના પ્રારંભ થયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા જિલ્લા કલેક્ટર શ્રી ડેસા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ગોયલ અગ્રણીની રમણસિંહ રાઠોડ વગેરેની ઉપસ્થિતિમાં રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે દેડિયાપાડાની નિવાલદા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા નાંદોદ તાલુકાના અચરપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય શ્રી પીડી વસાવા ગરુડેશ્વર તાલુકાના સમારિયા ગામની પ્રાથમિક શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પીડી પલસાણા અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર વિપુલ ગામિત વડિયા ગામની પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી નીલાંબરીબેન પરમાર સહિત તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ ઉપપ્રમુખશ્રીઓ વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ સભ્યશ્રીઓ પદાધિકારીશ્રીઓ સ્થાનિક આગેવાનો વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો નર્મદા જિલ્લામાં પ્રારંભ કરાયો મહાઅભિયાનમાં આવનારા દિવસોમાં જિલ્લા પદાધિકારીઓ સાથે જોડાઈ તેમનો સહયોગ આપશે કોરોનાને રોકવા માટે સમગ્ર દેશ અને ગુજરાતમાં સરકારશ્રી દ્વારા કોરોના વોરિયર્સ મારફત ચલાવાયેલા અભિયાનના લીધે આજે કોરોના પર આપણે વિજય પ્રાપ્ત કર્યો છે પરંતુ કોરોનાની સંભવ ત્રીજી લહેરના અનુપ્રવેશને લક્ષ્યમાં લઈ તેના મુકાબલા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક કોવિડ-19 વેક્સિનેશન મહાઅભિયાનનો આજથી પ્રારંભ કરાયો છે અને એ માટે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 18 વર્ષથી વધુની વયના કોવિડની રસી લેવામાં બાકી હોય તે તમામ લોકોને રસી લેવા અપીલ કરી છે ત્યારે કોરોનાને રોકવા માટે એકમાત્ર ઉપાય અમુજ શસ્ત્ર હોય તો તે આ રસી તેમજ શ્રી વસાવાએ ઉમેર્યું હતું સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે જે લોકોએ વેક્સિન લીધી છે તેને કોરોના નુકસાન કરી શકતો નથી મેં પણ વેક્સિનેશનના 2 ડોઝ લીધા હતા અને તેના કારણે જ હું કોરોનાથી બચી શક્યો છું અને આજે હું સ્વસ્થતા અનુભવું છું શ્રી વસાવાએ 18 થી 44 વયના લોકોને 45 થી વધુ વયના રસી લેવાની બાકી હોય તેવા તમામે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ નિઃશુલ્ક રસી અચૂક લેવી જોઈએ તેવી અપીલ કરતા ઉમેર્યું હતું ઊભી કરાયેલી સુવિધા અંતર્ગત થઈ રહેલી કામગીરી ઉપરાંત લાભાર્થીઓને અપાઈ રહેલી રસીની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું 1000 જેટલા લાભાર્થીઓને રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક છે વેક્સિનેશન કેન્દ્ર ખાતે સ્થળ પર તાત્કાલિક રજિસ્ટ્રેશન થઈ જાય અને વેક્સિનેશન મળી જાય તે રીતની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે ઉચ્ચ અધિકારીશ્રીઓએ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પ્રથમ ડોઝ લેનાર વિલાસબેન કાઠવાડિયાએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે રસીકરણ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની મને સમજણ નથી છતાં અહીંયા જ્યાં વેક્સિન મૂકી છે ત્યાં આવીને રજિસ્ટ્રેશન કરાવી લોકો તુરંત જ વેક્સિન મુકાવી શકે છે મેં પણ આજે રસી મુકાવી છે વિજયભાઈ રૂપાણીએ વેક્સિનેશનની જે પહેલ કરી છે તે ખૂબ જ સારી છે જે વ્યક્તિના ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા સક્ષમ નથી તેના માટે રસીકરણ કેન્દ્ર ખાતે ખાસ સેવા ઊભી કરી છે ત્યાં લાભાર્થી નાગરિકોને રૂબરૂમાં તેમના આધાર કાર્ડના માધ્યમથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આપવાની કામગીરી કરાતી હોવાના લીધે કોઈ તકલીફ પડતી નથી અને સરળતાથી રસી લઈ શકાય છે અહીં આજે પ્રથમ ડોઝ લીધા બાદ મને ખૂબ જ સારું લાગે છે મારી જેમ અન્ય લોકો પણ વેક્સિનનો ફરજિયાતપણે લાભ લે તેવું હું ઈચ્છું છું અહીં ઓબ્ઝર્વેશન રૂમમાં અત્યારે 1/2 કલાકથી હું બેસી રહ્યો છું અને મને કોઈ પણ પ્રકારની તકલીફ નથી ત્યારે આજ દિન સુધી રસી લીધી ન હોય તેવા તમામને આ રસી લઈને કોરોના સામે રક્ષણ મેળવવાની તેમણે અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 રમેશ સત્યની સાથે નર્મદા જિલ્લામાં પણ કોવિડ-19 વેક્સિનમાં અભિયાન આજે પ્રારંભ થયો છે આજે રાજપીપળા અર્બન સેન્ટર પર હું તથા કલેક્ટર સાહેબ નગરપાલિકાના પ્રમુખ અને અગ્રણીની હાજરીનો પ્રારંભ કરાયો છે બાકીના અલગ અલગ સેન્ટરોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે સમગ્ર નર્મદા જિલ્લામાં ખાસ કરીને ગામડાને પણ અમે વહીવટીતંત્ર આવરી લેશે અને પદાધિકારીઓ પણ આ અભિયાનમાં અમે આવનારા દિવસોમાં જોડાવાના છીએ કોરોનાને રોકવા માટે સમગ્ર દેશ અને ગુજરાતમાં જે અભિયાન કોરોના વોરિયર્સ અને સરકારે જે ચલાવ્યું એના કારણે આપણે કોરોના પર વિજય પ્રાપ્ત કર્યો છે અદાલ
तीजो वेव आवी शके ने एनी तैयारी माटे भारत सरकार ने राज्य सरकारे कोविड 19 वेक्सिन महाअभियान आजथी प्रारंभ करवामां आव्यो छे। एना माटे देशना प्रधानमंत्री नरेन्द्रभाई मोदी साहेब ने गुजरातना माननीय मुख्यमंत्री विजयभाई रूपाणी साहेबे पण अपील करी छे के 18 वर्षथी ऊपरना जे पण युवानो छे ये बाकी होय ए बधा लोको वेक्सिन ले। कोरोना ने रोकवा माटे एकमात्र उपाय जो होय तो वेक्सिन छे। ने जे लोकोए जे वेक्सिन लीधी छे एने एटलो कोरोना नुकसान करी शकतो नथी। मैं पण बे वेक्सिन लीधी थी एना कारणे कोरोना थी हूँ बची शक्यो। अने आजे बे वेक्सिन लेवाना कारणे ज आजे हूँ खूब स्वास्थ्य अनुभवुं छुं। अने बाकीना लोकोने पण हूँ अपील करू छूँ कि बाकी बधा ज लोको खास करीने गामडाना लोकोए आ वेक्सिन लेवू जोईए। अने भविष्यमां कोरोना नो कोई एटेक थाय तो तेवा समय आपणे खूब स्वास्थ्यपूर्वक सारू जीवन जीवे एना माटे वेक्सिन लेवू अति आवश्यक छे। आजनो ज समग्र राज्यमां एक साथे 44 વર્ષવાળાના વેક્સિનેશન ચાલુ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં કુલ 40 જગ્યાએ આપણે વેક્સિનેશન સેન્ટર ચાલુ કર્યા છે। અને નર્મદા જિલ્લામાં આપણે આજનો લક્ષ્યાંક આપણો 4000 જેટલા લાભાર્થીઓને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં જ્યાં શાળા હોય, જ્યાં પોલિંગ બૂથ હોય કે જ્યાં લોકોને આ જે સેન્ટરની જાણકારી હોય તેવી જગ્યાએ આપણા વેક્સિન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે। અને આ વેક્સિન જગ્યાએ સ્પોટ રજિસ્ટ્રેશન એટલે કે કોઈપણ વ્યક્તિ એ જગ્યાએ પહોંચે અને તાત્કાલિક એનું રજિસ્ટ્રેશન થઈ જાય અને વેક્સિન મળી જાય એ રીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે। પણ હવે પછીના દિવસોમાં પણ પ્રાથમિક શાળા છે જ્યાં લોકો જાણકારી હોય એવી જગ્યાએ આપણે આ વેક્સિન સેન્ટર ઊભા કરીને લોકોને સરળતાથી અને નજીકના ઘરથી નજીકની જગ્યાએ વેક્સિન મળે તેવા પ્રયત્ન તમામ કરવામાં આવશે। આ ત્રીજો વેવ આવી રહેવાનો છે એવી વૈજ્ઞાનિકે આપણને ચેતવણી આપી છે, ભવિષ્યવાણી કરી છે, તો એની સામે રક્ષણ આપશે એવી મારી અપેક્ષા છે। શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જે વેક્સિનેશનની પહેલ કરેલી છે તે ખૂબ જ સારી છે। અમે તો હવે જે માણસ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે સક્ષમ નથી એના માટે એક ખાસ સેવા આપેલી છે, જે આપણે જે જે સ્થળે વેક્સિનેશન કરવામાં આવે છે ત્યાં જઈને તમે રૂબરૂમાં પોતાનું આધાર કાર્ડ લઈ જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન ત્યાં રૂબરૂ તમને કરી આપવામાં આવે છે, જેના કારણે જેને વેક્સિનેશન કરવામાં તકલીફ પડે છે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે એને રજિસ્ટ્રેશનની તકલીફ બિલકુલ પડે નહીં। ફર્સ્ટ ડોઝ લીધેલો છે જેના કારણે મને ખૂબ જ સારો એવો ફિલિંગ આવે છે અને હું બી એવું ઈચ્છું છું કે તમે બી મારી જેમ એક વેક્સિનેશનનો ડોઝ ફરજિયાત લો એવી મારી આશા છે। અને વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધા પછી અત્યારે હું 1.5 કલાકથી એક્ઝામિનેશન રૂમમાં બેઠેલો છું જ્યાં મને કોઈ જાતની તકલીફ નથી। વેક્સિનનો ડોઝ લેવો ખૂબ જ જરૂરી છે જેના કારણે આપણે અને આપણી આજુબાજુના લોકોને કોરોનાનો અસર ના આવે એવી આપણે ઈચ્છીએ છે। મોબાઈલથી કે એવું જ કરાવવાનું મને પણ સમજણ નથી પડતી, છતાં અહીંયા જ્યાં વેક્સિન મૂકે છે ત્યાં આવીને રજિસ્ટ્રેશન કરાવી તરત વેક્સિન મુકાવી શકો છો અને વેક્સિન મેં મુકાવી છે તમે લોકો પણ મુકાવો, એમાં કોઈ ડરવાની કે એવી કંઈ જરૂર નથી। અને પ્લસ એવું કે ડાયાબિટીસવાળા લોકો બી પીવે છે પણ એ કંઈ પીવાની જરૂર નથી, એ સારા માટે તમારા શરીર માટે છે એટલે તમે રસી મૂકાવો। જે સ્તર રજિસ્ટ્રેશન કર્યું છે એ સારો